નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે માં વિષય ગણિતમાં વિષયાંક જૂથમાં ગણવું તેનું પુનરાવર્તન કરીશું આગળના વિડીયોમાં તમે આડા તેમજ ઊભા સરવાળા વિશે ભણી ગયા હતા હવે અહીંયા પણ આપણે એમ જ કરવાનું છે જો શું કીધું છે ગણો તથા ઊભા અને આડા સરવાળા કરો અહીંયા તમને વસ્તુ આપેલી છે તે પહેલાં આપણે ગણવાની પછી ઉભા અને આડા એના સરવાળા કરવાના રહેશે રહેશેના ચિત્ર આપેલા છે બોલના બોલનો આકાર કેવો છે ગોળ છે તો આપણે પેલા બધા બોલ ગણી નાખશું તમે પણ ગણજો એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આપણે એનો ઊભો સરવાળો કરીશું એટલે કે આમ જો પેલા કેટલા છે એક પછી એક અને બે એટલે એની નીચે લખીશું બે પછી એક બે અને ત્રણ છે એટલે એની નીચે લખીશું ત્રણ સરવાળા કીધા છે એટલે સરવાળાની નિશાની મૂકી દઈશું હવે આને ગણી નાખશું બોલ કેટલા થયા હતા છ તો આપણો જવાબ પણ કેટલો આવશે છ જ આવશે પણ આપણે એનો દાખલો કરીશું તમને ખબર પડે જો એક છે એટલે એક લીટો બે છે એટલે એક ને બે લીટા અને ત્રણ છે એટલે કેટલા લીટા કરીશું ત્રણ એક બે અને ત્રણ હવે બધા ગણી નાખશું એક બે ત્રણ ચાર પાંચ અને છ તો જવાબ આપણો શું આવશે છ બોલ પણ કેટલા હતા છ આ થયો ઊભો સરવાળો હવે આપણે એને આડો સરવાળો કરીશું એટલે આ જ રકમને આડી રીતે લખીશું કેમ લખાશે પેલા એક છે એક પછી વધતાની નિશાની પછી બે છે એટલે બે લખીશું વધતાની નિશાની પછી કેટલા છે ત્રણ એટલે ત્રણ લખી નાખશું બરાબરની નિશાની હવેનો જવાબ લખી નાખશું આડા અને ઊભા સરવાળાનો જવાબ શું આવશે એ જ આવશે કારણ કે રકમ પણ સરખી જ આપેલી છે એટલે જવાબમાં શું આવશે છ જ આવશે એવી રીતે આગળ અહીંયા પણ એમાં જ છે સ્ટાર ગણી નાખશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર છે હવે આપણે એને આડો સરવાળો કરીશું પહેલાં ઊભો કરી નાખશું કેટલા સ્ટાર છે ત્રણ તો અહીંયા લખી નાખશું ત્રણ પછીની લાઇનમાં એક બે ત્રણ અને ચાર છે એટલે અહીંયા લખી નાખશું ચાર પછી એક બે ત્રણ ચાર ને પાંચ છે એટલે અહીંયા લખી નાખશું પાંચ હવે વધતાની નિશાની કરીશું હવે જવાબ સ્ટાર કેટલા છે એ જ આપણો જવાબ થશે આપણે સ્ટાર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો જવાબ આપણો શું આવશે બાર જ આવશે એટલે અહીંયા લખી નાખશું એકડે બગડે બાર આ થયો ઊભો સરવાળો હવે આપણે એને આડો કરીશું આ જ રકમ જેમાં આ કર્યો ને એવી રીતે ત્રણ છે વત્તાની નિશાની પછી ચાર છે સરવાળાની નિશાની છેલ્લે પાંચ છે એટલે પાંચ બરાબરની નિશાની કરીશું બોક્સ બનાવીશું જવાબ બંને નામ સરખા જ આવશે એટલે અહીંયા બાર છે એટલા માટે પણ અહીંયા લખી નાખશું બાર એકડે બગડે બાર હવે અહીંયા જો ગ્લાસના ચિત્રો આપેલા છે ને તો આપણે કરીશું જો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ગ્લાસ છે હવે અહીંયા લખી નાખશું પહેલાં એક ગ્લાસ છે એટલે એક પછી એક બે ત્રણ ચાર ને પાંચ આપેલા છે એટલે પાંચ લખીશું પછી એક બે ત્રણ ચાર ને પાંચ આપેલા છે એટલે પાછા પાંચ લખીશું સરવાળાની નિશાની છે એટલે એક આપેલો છે પણ એ પણ આપણે લખી નાખશું પછી ગ્લાસ ગણી નાખશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર એટલે જવાબમાં કેટલા લખવાના એકડે બગડે બાર હવે આડો કરીશું ઊભો થઈ ગયો આડો એક વત્તા પાંચ પાંચ ને વધતા એક જવાબ લખી નાખશું જવાબ પણ એ જ આવશે બાર આગળ જોઈશું આપેલ ખાલી ખાનામાં વસ્તુઓ દોરી જૂથ પૂરું કરો વસ્તુ આપણે કેટલી લેવાની છે બે બેજ વસ્તુ હવે ઉપર શું કીધું છે દસ નું જૂથ બનાવવાનું છે પણ વસ્તુ આપણે બે બેજ લેવાની છે જે જૂથ બનાવો એમાં કેટલી વસ્તુ લેવાની બે જ હવે જો અહીંયા બોક્સ તો આપેલા જ છે પણ આપણે દસનું જૂથ બનાવવાનું છે તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ જ આપેલા છે આપણે જોઈએ કેટલા છે દસ છ પછીથી ગણશું સાત આઠ નવ અને દસ એટલે આ દસનું જૂથ આપણું પૂરું થયું એવી રીતે આગળ વીસનું કહ્યું છે એટલે આપણે વીસનું જૂથ બનાવવાનું વસ્તુઓ બે બે જ લેવાની એક જૂથમાં બે જ વસ્તુઓ આમાં અમુકમાં દોરેલા છે અમુકમાં દોરેલા નથી આપણે પેલા ગણી લેશું કેટલા છે અને આપણે કેટલા દોરવાના છે એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આપેલા છે ચૌદ થી પછી આપણે વીસ સુધી ગણશું ચૌદ પછીથી ગણવાનું ક્યાં સુધી ગણવાનું તો વીસ સુધી ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એટલે આપણે આ વીસનું જૂથ પૂરું કર્યું આગળ શું કીધું છે છનું જૂથ બનાવો ચિત્ર આપેલા નથી ચિત્ર આપણે દોરવાના છે હવે વસ્તુઓ કેટલી લેવાની છે બે પણ જે વસ્તુ આપણે લઈએ એ વસ્તુ કુલ કેટલી હોવી જોઈએ છ જ વસ્તુ એટલે બે નું જૂથ બનાવવાનું છે એટલે આપણે અહીંયા ત્રિકોણ દોરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ નું જૂથ થયું હવે જો આગળ શું કીધું છે ત્રણ ત્રણનું જૂથ બનાવો કુલ ચાર એવા જૂથ બનાવવાના છે આપણે કેટલાનું જૂથ બનાવવાનું છે ત્રણ જે જૂથ બનાવીએ એમાં જૂથની કેટલી વસ્તુ હોવી જોઈએ ત્રણ વસ્તુ હોવી જોઈએ ચોરસ બનાવી નાખશું કેટલા જૂથ બનાવવાના છે ચાર એટલે આપણે ચાર ચોરસ જોશે જો પાંચ કીધા હોત તો પાંચ આપણે ચોરસ કેલમ ચોરસ બનાવત કેટલી વસ્તુ લેવાની છે ત્રણ ત્રણ એક બે ત્રણ એક જૂથ બન્યું આપણે બનાવવાના છે ચાર જૂથ એક બે ત્રણ એટલે એક અને બે બન્યા એક બે ને ત્રણ ત્રણ જૂથ બની ગયા હવે બનાવવાનું છેલ્લું એક એક બે અને ત્રણ તો આ ત્રણનું એક જૂથ બન્યું એવા આપણે કેટલા જૂથ બનાવ્યા ચાર જૂથ બનાવ્યા તો આ જ કાર્ય તમારે ગણિતની ખાનાવાળી નોટમાં કરવાનું રહેશે આવજો